ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવી પહોંચ્યું છે સપ્તરંગી. ખૂબ સરસ એક્ઝિબિશન ગોઠવ્યું છે, ઘણા બધા આર્ટિસ્ટો એક્ઝિબિશનમાં જોડાયા છે અને પોતાની આગવી સૂઝ, પોતાની કલાને ખૂબ સુંદર રીતે કંડારી પણ છે અને તેમના એક એક પેઇન્ટિંગ મેસેજ આપી જાય છે. તો ચાલો મારી સાથે આર્ટિસ્ટની મુલાકાત લઈએ અને પેઇન્ટિંગ પણ જોઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? સુધીર ઠક્કર. તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે આટલું સરસ નામની સાથે આટલા આર્ટિસ્ટોને ભેગા કરવાના? રાઈટ. આ આઈડિયામાં એવું હતું કે લાસ્ટ ટાઈમ જે અમારું એક્ઝિબિશન કર્યું હતું એ સ્ટુડન્ટનું હતું. અમે કંઈક વુમન્સ માટે કરવા માંગતા હતા, તો 39 વુમન્સને ભેગા કરી અને અમે 84 એમના ડ્રોઈંગ્સ અહીંયા ડિસ્પ્લે કર્યા, જેની અંદર અલગ અલગ મીડિયમ્સ છે, ડિફરન્ટ મીડિયમ, જેમ કે કોકે ચારકોલથી બનાવ્યું છે, કોકે ઓઇલ પેસ્ટલથી બનાવ્યું છે, કોકે એક્રેલિક, કોકે ઓઇલ કલરથી પણ બનાવ્યા છે. મીન્સ કે બધાએ મિક્સ મીડિયાનો પણ અમુક આર્ટિસ્ટે ઉપયોગ કર્યો છે અને આખા ગુજરાતમાંથી, આખા ઇન્ડિયામાંથી, મીન્સ કે એક બેંગ્લોરથી આવ્યા છે, એક ભાવનગરથી આવ્યા છે, એક બરોડાથી આવ્યા છે, ઘણા બધા આર્ટિસ્ટ અમદાવાદના છે. એટલે આપણે કંઈક બધાને ભેગા મળી અને દરેકનું આર્ટ અહીંયા આગળ પ્રદર્શિત કર્યું છે. દરેકનું આર્ટ અહીંયા પ્રદર્શિત કર્યું છે અને આટલા બધા આર્ટિસ્ટો છે. આપનું શું નામ છે? દીપલ પટેલ. દીપલબેન, અહીંયા જે પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા છે, સરે કહ્યું કે અલગ અલગ થીમ પર બનાવવામાં આવ્યું છે, તો આ વખતે શું નવું છે? એકચ્યુઅલી નવું, અમે આર્ટિસ્ટ હંમેશા કંઈક નવું જ ક્રિએશન કરે છે, રાઈટ? આર્ટિસ્ટ હંમેશા નવું ક્રિએશન જ કરે. એની એનું માઇન્ડ કેવું હોય કે નારી એક નારાયણી, બરાબર? એટલે એનું આમાં એ પોતાના અસ્તિત્વને ઘણી વખત ભૂલી જાય છે. એ અસ્તિત્વ ભૂલી જાય છે એટલે અમે એવું પ્લેટફોર્મ આપ્યું કે ડ્રોઈંગ દ્વારા પોતાનું અસ્તિત્વ અહીંયા મૂકે. એટલે એ લોકોનામાં જેટલી બી ક્રિએટિવિટી હતી, એના ફિલિંગ્સ આપણા એક કોર્નરમાં, નારીના એક હાર્ટના કોર્નરમાં ક્યાંક પોતાની ફિલિંગ્સ હોય, પોતાની જવાબદારીમાં, હાઉસની જવાબદારીમાં, બધી જવાબદારીમાં એ પોતાનું અસ્તિત્વ ક્યાંક ભૂલી જાય છે. એટલે આ એક એવું પ્લેટફોર્મ છે જેનાથી એ પોતાની ક્રિએશન બહાર કાઢે છે, પ્લસ મેડિટેશન બી કરી શકે છે, પોતાના ડ્રીમ પણ કરી શકે છે. ને આમાં કોર્પોરેટ લેવલના બી છે ઘણા, જે સ્ટુડન્ટ નથી, જેને ફાઇન આર્ટ્સ નથી કર્યું એ લોકોએ બી પાર્ટ લીધો છે. સ્ટુડન્ટ બી એવા છે કે જે 10th છે પણ પોતાનું એક હેપીનેસ, પોતાનું સારું સ્ટડી આગળ વધારવા માટે એક સારો કોર્નર આપીને એ લોકોએ વર્ક કર્યું છે. આર્ટિસ્ટને તેમને મુલાકાત લઈએ. શું નામ છે આપનું? શૈલજા પગોરા. અને શૈલજાજી, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? મેં ફિગરેટિવ ટાઈપ, આપણા ગુજરાતનું કલ્ચર વિશે પેઇન્ટિંગ કર્યું છે. મારું પેઇન્ટિંગ ઓલા બે છે જે આયર પબ્લિક છે, કચ્છની પબ્લિક છે, એના વિશે. આપનું શું નામ છે? જ્યોત્સના પટેલ. અને જ્યોત્સનાબેન, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું? મેં એક્રિલિકમાં લેન્ડસ્કેપ, એમાં પતંગ હોટલ છે એટલે રિવર ફ્રન્ટ બતાવ્યું છે, હા. અને બીજું પેઇન્ટિંગ છે એ લેક પોઈન્ટ, અમારું ઘર હતું એની સામે જે દેખાતું હતું એ બતાવ્યું છે અમેરિકામાં. પતંગ હોટલ બતાવી છે અને આટલા વર્ષોથી પણ ડ્રોઈંગ કરે છે. શું નામ છે આપનું? નૈનાબેન મીવાડા. અને નૈનાબેન, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? અમદાવાદની પોળનું કરેલું છે. આ મારા જે બંને પેઇન્ટિંગ છે ઢાળની પોળના છે, એમાં એક છે એમાં જૈન મંદિર છે અને બીજું કમાનવાળી પોળ બનાવી છે. કમાનવાળી પોળ કેમ બનાવી? નહીં, એટલે હું ત્યાં ગઈ હતી અને ત્યાં મને જે ગમ્યું એના પરથી મેં ફોટોગ્રાફ લીધો અને પછી મેં પેઇન્ટિંગ બનાવી. આર્ટિસ્ટ બધે જ ફરતા હોય અને જ્યાં જે સામાન્ય લોકોને ન દેખાય આર્ટિસ્ટને દેખાઈ જતું હોય, તો યાદ રહે તમને ખરું કે તમારે આ ડ્રોઈંગ કરવું છે? ઝીણી ઝીણી વાતો તમે બતાવતા હોવ છો. હા, એટલે મારે સમજો દરવાજો કે એનું કમાન જ દોરવું હોય તો મને એ જ ધ્યાન રાખે કે હું એ જ ધ્યાનમાં રાખું કે એ જ મારે દોરવું છે અને એટલું જ કરું, અને કલર પછી હું મારા ચેન્જ કરી નાખું. જે બિલ્ડિંગમાં હોય એ કલર નથી રાખતી, એટલે મારા પોતાની કલર સ્કીમ અંદર નાખું છું. કલરની વાત કરીએ સાથે સાથે પોળના કલ્ચરની પણ વાત કરીએ, તો પોળના કલ્ચર વિશે આપ શું કહેશો?
પોળમાં જેમ બધા હળી મળીને રહે છે, એકબીજાનો સાથ સહકાર હોય છે, સાંજ પડતા બધા બહાર ઓટલા પર બેસીને વાતો કરતા હોય છે. એકચ્યુઅલી અમારા ગામડામાં બી મકાનો એવા જ છે કે અડી અડીને મકાનો છે, એટલે અડી અડીને જે મકાન હોય એમાં પહેલાં ઓસરી આવે, પછી અરે પરસાળ આવે, પછી ઓસરી આવે જે ખુલ્લો પાટ હોય, અને પછી અંદર ઓરડા હોય, અને એમાં એટલી બધી ઠંડક હોય છે. એ જ રીતે આ પોળના મકાનમાં બી છે કે આપણે એકબીજાને અડી અડીને મકાનો છે, પણ એટલા સરસ તમે અંદર જાઓ એટલે તમને ઠંડક લાગે, સૂર્યનો પ્રકાશ આવે પણ બહુ ઓછો. આજે પોળ કલ્ચર વિસરાતું જાય છે, હજી ઘણા બધા લોકો પોળમાં રહે છે, પણ આપણે જે રીતે બદલાતા રહીએ છીએ એના વિશે આપશું મેસેજ આપશો? હવે દુનિયા બદલી છે, જેમ જેમ બદલાતું જાય બધાને પોતાને પોળમાં બધા ભેગા રહેતા હતા, હવે બધાને જુદા રહેવું ગમે છે. જેમ છોકરો છે કે છોકરી છે એ તો સાસરે જાય, પણ છોકરો કે મારે હવે જરા નવી સ્ટાઇલથી નવા બંગલામાં રહેવું છે, તો પછી એ પોતાનો બંગલો બનાવે ને પોળ છોડીને જતા રહેતા હોય છે. બીજા પણ આર્ટિસ્ટ છે, તેમને પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? નિરુપમા ટાંક. અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે અને કયા બેઝ બતાવ્યું છે? મેં આ લોકશૈલીમાં કર્યું છે, અને ભાવનગર એટલે અમારી કલાપ્રિય જનતાને તો ખબર જ હશે કે ભાવેડાની મા તરીકે આપણે કલાને ત્યાં દર્શાવીએ છીએ. તો મેં અહીંયા ફોક આર્ટમાં મારું પ્રદર્શન કર્યું છે આમાં, અને આમાં તો આપણે કવિ કાલિદાસના જે છે એમાંથી મેં લીધું છે બે બે પ્રસંગો. એક વિક્રમ ઉર્વશી છે અને આ છે એ આપણે રઘુવંશમ છે. કવિ કાલિદાસનો કયો પ્રસંગ તમે લીધો છે? કવિ કાલિદાસનો એક મારો પહેલો જે પ્રસંગ છે આ રઘુવંશમ છે, એમાંથી રાજા દુષ્યંત છે અને એમના પત્ની છે એનું લીધેલું છે કે ગાયની પૂજા કરે છે અને આશ્રમમાં રહે છે એ પ્રસંગ લીધો છે. અને હા, હું ભાવનગરથી આવું છું. કેટલા વર્ષોથી ડ્રોઈંગ કરો છો? હું ભાવનગરથી 2004 મેં ત્યાં સ્ટાર્ટ કર્યું, ત્યાં ત્યાં ભણી ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ અને પછી મેં ત્યાં જ શરૂ કર્યું. આજે એક્ઝિબિશનમાં આવ્યા છે, અમદાવાદ કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. અહીંયા ગ્રુપ શોમાં અમને ખાસ કિરણ મેમ ઇન્વાઇટ કર્યા છે અને ખૂબ સરસ રહી. તો મિત્રો, ઘણા બધા આર્ટિસ્ટો છે, ચાલો તેમની પણ મુલાકાત લઈએ કે તેમને કયા પ્રકારનું ડ્રોઈંગ બનાવ્યું છે. બીજા પણ આર્ટિસ્ટ છે, તેમની મુલાકાત લઈએ. તમે શું ડ્રોઈંગ બનાવ્યું છે? મેં રાધાકૃષ્ણની લીલા બનાવી છે. રાધા અને કૃષ્ણની લીલા, તો શબ્દોમાં જો રાધાકૃષ્ણની લીલાને તમે વર્ણવો તો શું કહેવા માગશો? રાધાકૃષ્ણ એક પ્રેમનું એક પ્રતીક હતા, એટલે પ્રેમ એ એવું જ વસ્તુ છે કે આપણે કોઈને ફિલિંગ્સ બતાવી હોય તો એના વર્ડ્સની કે એની કોઈ જરૂર નથી, એમ તમારી આંખોના હાવભાવથી જ માણસને ખબર પડી જાય. એવી રીતે રાધા પણ કૃષ્ણથી ઘણા બધા દૂર જતા રહ્યા હતા, 100 વર્ષ દૂર રહ્યા હતા, પણ હંમેશા કૃષ્ણના દિલમાં જ હતા રાધા. એ સમર્પણનો પ્રેમ હતા? હા, કે નથી આપણા લોકો? ના, અત્યારે સમર્પણનું નામ જ નથી, બદલાઈ ગયું છે. બધા સ્ટુડન્ટો પણ છે. શું નામ છે આપનું? આર્યા. આર્યા, તમે શું ડ્રોઈંગ બનાવ્યું છે? મેં તાજમહેલ બનાવ્યો છે અને એક ઘરની બહાર ડોર જેવી રીતે હોય ને એને ફ્લાવર્સ ને બધું હોય આજુબાજુ એ રીતે બનાવ્યો છે. તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? હું 7th છું. અને શીખો છો તમે હજી? હા, હું શીખું છું. કેટલા વર્ષથી શીખો છો? 2-3 યર્સ થયા છે. શું વાત છે કે ઘણા બધા સ્ટુડન્ટો પણ જોડાયા છે. આપનું શું નામ છે? ફેની. અને ફેની, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ બનાવ્યું છે? મેં એબસ્ટ્રેક્ટ આર્ટ કર્યું છે અને મેં હોર્સ કર્યો છે. સો હોર્સ ઇઝ અ સિમ્બલ, ફિમેલ હોર્સ છે, વિચ ઇઝ અ સિમ્બલ ઓફ ફ્રીડમ યેટ સ્ટ્રોંગ પર્સનાલિટી. સો જે લોકો પોતાને સ્ટ્રોંગ બી સમજે છે અને બ્યુટિફુલ બી સમજે છે, સો ફોર ધેમ હોર્સ. સ્ટ્રોંગ અને બ્યુટિફુલ રહેવું કેટલું અઘરું છે? ઇટ્સ અ ટ્રિકી થિંગ. અને બધા આર્ટિસ્ટો સાથે તમે અહીંયા છો તો કેવું લાગે છે? મારો આ ફર્સ્ટ ટાઈમ છે, સો ઇટ્સ અ વેરી ગુડ એક્સપોઝર, સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ સચ મોર એક્ઝિબિશન. યા, દરેકની પોતાની એક યુનિક ટેલેન્ટ છે, સો અમુક એબસ્ટ્રેક્ટ છે, અમુક ટેક્સચર્સ છે, અમુક હ્યુમન ફિગર્સ છે, એટલે ગુડ કોમ્પિટિશન. ગુડ કોમ્પિટિશન. બીજા પણ બેન છે. આપનું શું નામ છે? કાશ્મીરા. અને તમે ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદની જ છું. અમદાવાદના જ છો. અને તમે કેવા પ્રકારનું ડ્રોઈંગ બનાવ્યું છે? મેં વ્યક્તિની ડેપ્થ એની ઉપર ડ્રોઈંગ બનાવ્યું છે, અને એમાં જે મારો એક છે સાકી એક પેઇન્ટિંગ છે અને એક પેઇન્ટિંગ છે રૂ. કેટલા વર્ષોથી ડ્રોઈંગ કરો છો? મારા જે પેઇન્ટિંગ મૂક્યા છે મેં લગભગ 35 યર્સ એગો મેં બનાવેલા એ પેઇન્ટિંગ્સ છે મારા. અત્યારે હાલ તમે ડ્રોઈંગ કરો જ છો? યસ, કરું જ છું. ટાઈમ મળી જાય છે તમને? કાઢી લઉં છું મારા માટે.
કેટલી એજ છે આપની? 53 એજ છે. અને અહીંયાથી એક મેસેજ પણ જાય છે કે આટલી એજ પર તમે એક્ટિવ છો. હા, મને બહુ જ ગમે છે. એટલે પેઇન્ટિંગ એ શું છે, મને એક્ટિવ રાખે છે. એટલે મને આમ, અને મારા સન્સ ને મારા ફેમિલી પણ મને કહે કે ના, તું કરે છે તો તું આગળ જ વધ, તું આમાં કર, એમ કે તારી જાય છે. હા, બહુ જ સપોર્ટ છે એ લોકોનો પણ. ઘણા બધા આર્ટિસ્ટો અહીંયા જોડાયા છે, એમાંથી તમારાથી અડધાની અડધી ઉંમરના પણ આર્ટિસ્ટો છે અહીંયા. તો કેવું લાગે છે બધાની સાથે? બહુ જ સારું લાગે છે કે નાની ઉંમરના છોકરાઓ અત્યારથી જે લોકો આમાં એકદમ ઇન્ટરેસ્ટેડ છે એ જોઈને બહુ જ ગમે છે. આપણે અમારા ટાઈમમાં આટલું બધું નહોતું, પણ હું કંઈક અલગ હતી તો એ ટાઈમે મેં મારી આ લાઈન પસંદ કરી હતી. પણ અત્યારના તો ઘણો બધો સ્કોપ છે, એ લોકોની પાસે બહુ જ બધું છે કે ભાઈ એ લોકો પોતાની કરિયર તરીકે પણ આ ફિલ્ડ અપનાવી શકે છે એમ. થેન્ક યુ. તો મિત્રો, ઘણા બધા આર્ટિસ્ટ છે, નાની ઉંમરના આર્ટિસ્ટ પણ જોડાયા છે, ઘણા બધા મોટી એજના પણ આર્ટિસ્ટો જોડાયા છે અને પોતાની કલાને ખૂબ સુંદર રીતે કંડારી છે, તે પણ આપણે નિહાળીએ, મુલાકાત લઈએ આર્ટિસ્ટોની. શું નામ છે આપનું? દર્શિની બ્રહ્મભટ્ટ. અને ઉંમર કેટલી છે? 13 રનિંગ. અને કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? મેં એક લાઈવ પેઇન્ટિંગ કર્યું છે પટવાની હવેલીના ઝરૂખાનું, અને બીજું એક ગણપતિ ચારકોલમાં કર્યા છે જેમની સૂંઢ પર શિવજી ભગવાન બેઠા છે. મેડિટેશન ડ્રોઈંગ કર્યું છે, ખૂબ ઝીણવટ ભર્યું છે, તો કોણે હેલ્પ કરી? મોસ્ટલી તો મેં જ કર્યું છે. થોડું મીન્સ 3D ડાયનોમિશિયલ બનાવવા મારા મેમે મને હેલ્પ કરી છે, પણ મોસ્ટલી જે ઝીણી ડિઝાઇન્સ છે મેં કરી છે, કે મને બધું કરવાનું બહુ ગમે છે. આમ ઝીણી ઝીણી જે વસ્તુઓ હોય બહુ મજા આવે એમને કરવાની. ઝીણી ડ્રોઈંગ કરું તમને ખૂબ ગમે છે. આપનું શું નામ છે? તશ્વી. અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? બે ડ્રોઈંગ કર્યા છે. એક છે એ ચારકોલ પેઇન્ટિંગ છે, એ એફિલ ટાવરનું છે, અને એફિલ ટાવરની આગળની જે સ્ટ્રીટ છે એનું છે, એ ત્યાં છે. અને બીજું છે એ એબસ્ટ્રેક્ટ ડ્રોઈંગ છે, એમાં ગિટાર બી છે, અંદર નેચર બી છે. સો બંનેનું નેચર અને ઇન્સ્ટ્રુમેન્ટનું કોમ્બિનેશન છે. અમે લોકો છે ને સાંજે બી જતા હતા ક્લાસીસમાં, અને રાતે 11 ઓ ક્લોક સુધી અમે લોકો વર્ક કરતા હતા. અને અમે રોજ સાંજે સવારે, અમુક વખતે સાંજ સવાર બપોરે, અમુક વખતે મેમના ઘરે જમતા હતા, એવું બધું કરીને. હા હા, કાઢી લીધું. બીજા પણ છે આર્ટિસ્ટ. શું નામ છે આપનું? હીરવા જાની. અને હીરવા, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? મેં પોર્ટ્રેટ વર્ક કર્યું છે. આમ બેઝિકલી હું મારા ઘરના જ કોઈ ખૂણાને લઈને વર્ક કરતી હોઉં છું. આ વખતે મેં રાધાકૃષ્ણની થીમ પર પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, અને મેં ટેક્સચર સાથે મારું વર્ક કમ્પ્લીટ કર્યું છે. એટલે મેં ખૂણાની વાત કરવામાં, હા, ઘણા એવા ખૂણા હોય છે ઘરમાં. હા, જનરલી શું થાય છે કે મોસ્ટલી આપણું લગભગ અડધું જીવન આપણું બધું ઘરમાં જ જતું હોય છે. આપણે ભલે વર્કિંગ વુમન હોઈએ તો પણ, કે બહાર હતા તો પણ, આપણું ધ્યાન તો ઘરમાં ને ઘરમાં જ રહેતું હોય છે. તો હું જ્યારે સવારે મારા ઘરનું કામ કરું ત્યારે અમુક એંગલ યાદ રાખું કે હા, મારે આને પર વર્ક કરવાનું છે, મારું ઘર. હા હા, અચ્છા. અને મારા ઘરમાં શું કે બહુ જૂના વાસણ ને છે, એટલે અત્યાર સુધી હું એની પર વર્ક કરતી હતી. આ ફર્સ્ટ ટાઈમ છે કે મેં સ્ટુડન્ટ્સ સાથે ભાગ લીધો છે. અત્યાર સુધી મેં એઝ અ આર્ટિસ્ટ વર્ક કર્યું છે મારું, એટલે આ ફર્સ્ટ ટાઈમ છે. ને મેં મારું રાધાકૃષ્ણની થીમ પર વર્ક મૂક્યું છે, ને લગભગ 15 વર્ષથી. બસ આવી રીતે અમારી જેમ બધાએ કામ કરવું જોઈએ, જેટલો ટાઈમ મળે એટલો તમે સ્પેન્ડ કરો તમારા વર્ક માટે, અને ટ્રાય કરતા રહો, ખૂબ જ આગળ વધાય છે. અને ઘરનાનો સપોર્ટ, મોસ્ટલી ઘરનાનો સપોર્ટ હોય છે તો તમે ઘણું કામ કરી શકો છો. શું નામ છે આપનું? ઈશિકા પટેલ. અને ઈશિકા, તમે શું ડ્રોઈંગ કર્યું છે? મેં મીરા અને કૃષ્ણનું બનાવ્યું છે, અને સોલનું બનાવ્યું છે, ઇન્ડિયન આત્મા. મીરા અને કૃષ્ણ, તો શું જાણો છો મીરા વિશે? એક કૃષ્ણના બહુ મોટા ભક્ત હતા, એમને ભક્તિ પાછળ બહુ બધું કર્યું હતું કૃષ્ણની. આપનું શું નામ છે? જવનિકા જાદવ. અને જવનિકાજી, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? મેં કેલિગ્રાફિક પેઇન્ટિંગ બનાવ્યું છે. આ મારું ફર્સ્ટ કેલિગ્રાફિક પેઇન્ટિંગ છે, જે કેલિગ્રાફિક પેઇન્ટિંગ જે બહુ જ ઓછા જોવા મળે છે. જો મને, અને હું પોતે બી કેલિગ્રાફર છું, અને મારી બુક બી પબ્લિશ થઈ છે નવનીત પબ્લિકેશનમાંથી કેલિગ્રાફિકા. સો મને એવો વિચાર આવ્યો કે હું કેલિગ્રાફિક પેઇન્ટિંગ બનાવું. અને વિશે જો કહેવામાં આવે તો લોકો એટલા અવેર થયા છે અત્યારે, કેલિગ્રાફી વિશે એટલી બધી માહિતી પણ નથી હોતી.
હા, અત્યારે બધાને એવું લાગે છે કે કેલિગ્રાફી એક આર્ટિસ્ટ જ બનાવી શકે, એક મોટા આર્ટિસ્ટ જ કરી શકે, પણ હું અત્યારે નાના છોકરાઓને પણ આર્ટિસ્ટ કેલિગ્રાફીનું શીખવાડું છું. મિત્રો, ઘણા બધા આર્ટિસ્ટો અહીંયા જોડાયા છે, તેમની પણ મુલાકાત લઈએ, સાથે સાથે પેઇન્ટિંગ પણ જોતા જઈએ. શું નામ છે આપનું? ખુશી શાહ. ખુશી, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે? એટલે મારો થીમ નાસાગ્રહ દ્રષ્ટિ છે, જે ભગવાનની ઉત્તમ શાંતિની જે સ્થિતિ હોય એને નાસાગ્રહ દ્રષ્ટિ કહેવાય. એટલે એમાં ભગવાનની આંખો પૂરી બંધ ન હોય, એટલે કે સૂતા નથી, ને પૂરી ખુલ્લી ન હોય, એટલે કે એમનું ધ્યાન, એમનું મન બીજી બધી વસ્તુઓમાં નથી ભટકતું, એમનું મન ફક્ત પોતાની આત્મામાં લીન રહે છે, પોતાની સ્થિરતામાં રહે છે. શું નામ છે આપનું? મીરા રાજપરા. અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કરું છું? હું અત્યારે જે પેઇન્ટિંગ્સ બનાવેલા છે એ જયપુર ટેલ્સ પર બનાવેલા છે, એટલે જયપુરની જ સ્ટોરી. લાસ્ટ વેકેશનમાં હું જયપુર હતી, તો એ જયપુર પર જ મેં આખી થીમ લઈને વર્ક મેં કરેલું છે. અને જયપુરમાં ત્યાં આગળ હવા મહેલનું હતું, તો મેં જયપુર સિટીનો થીમ લઈને, પિંક સિટી છે તો બેકગ્રાઉન્ડમાં મેં પિંક જ લીધેલું છે. અને જે હવા મહેલની બારીઓ છે, જે હવા મહેલની આજુબાજુ જે ડિઝાઇન છે, તો એ બેઝ લઈને મેં કામ કરેલું છે. અને આ વાળું પેઇન્ટિંગ છે એમાં પીકો ગેટ છે, તો પીકો ગેટનું ઇન્ફ્લુઅન્સ આવેલું છે, તો મારા કામમાં હું જ્યાં જઉં છું એનું ઇન્ફ્લુઅન્સ આવે છે. સરસ થીમ પર બનાવ્યું છે. આપનું શું નામ છે? માહી. અને માહી, માહીએ શું ડ્રોઈંગ કર્યું છે? મેં એક મધુબની આર્ટ કર્યું છે અને એક ચારકોલ સ્કેચ છે મારો. મધુબની આર્ટ વિશે તમે કેટલું જાણો છો? હું એકચ્યુઅલમાં પહેલેથી મને મધુબની બહુ જ ગમે છે, કલ્ચરથી રિલેટેડ છે એટલે. અને એમાં બી અગર મને કોઈ કહે કે ભગવાનનું કરવાનું છે તો મારા માટે બહુ મોટી વાત છે, એટલે મારે શ્રી કૃષ્ણથી મને બહુ જ લગાવ છે, એટલે મેં એમનું કર્યું છે. માહીને કૃષ્ણ ભગવાનથી ખૂબ લગાવ છે એટલે મધુબની આર્ટ પર કર્યું છે. આપનું શું નામ છે? મનસ્વી. અને મનસ્વી, તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું? મારું પહેલું એબસ્ટ્રેક્ટ છે અને બીજું ભગવાન ઉપર છે. મારું બીજું આર્ટ છે કે જે વાછરડું પાણી પીવા જાય છે અને પાણી પીતા પીતા ભગવાનના ચરણ એને દર્શાવે છે, તે ચૂમવા જાય છે અને પાણી બી પીવે છે. અને બીજું ન્યૂ જનરેશન ઉપર છે, આખું સનસેટનું આખું રિફ્લેક્શન આવે છે અને બિલ્ડિંગ્સ બધી બ્લેક થઈ જાય અને આખું બહુ મસ્ત સિટી થઈ જાય છે. વાછરડાની થીમ પર તમે બનાવ્યું છે કે ભગવાનના ચરણ ચૂમવા જાય છે, તો આઈડિયા કેવી રીતે આવ્યો? એ ઇમેજિનેશનથી. મને ભગવાન ગમે છે, કૃષ્ણ ભગવાનથી બી મને બી લગાવ છે એટલે. વાત છે, તો અહીંયા તો બધા ગયેલા છે કૃષ્ણ ભગવાન પાછળ. શું નામ છે આપનું? લોમી પટેલ છે. હું લગભગ 4 વર્ષથી પેઇન્ટિંગ કરું છું. મારું છે આદિવાસી ઉપર, કે જે અત્યારે આદિવાસી જનરેશન લુપ્ત થતી જાય છે, કે એને દર્શાવવા માટે મેં બનાવ્યું છે કે હવે એ મોડર્ન તરફ થતી જાય છે, એનું પોતાનું ઓરિજિનાલિટી ભૂલીને જ મોડર્ન થતી જાય છે. અને બીજું છે મારું તાનારીરી, કે જે વરસાદ તરફ દર્શાવે છે કે ભારત દુનિયાભરમાં વરસાદની કમી છે, તો એ તાનારીરીને આપણે પ્રાર્થના કરીએ કે તું મલ્હાર રાગ ગા અને વરસાદ વરસાવ. તાનારીરીની જો વાત કરવામાં આવે તો તાનારીરી બંને બહેનોએ મલ્હાર રાગ જ્યારે ગાયો હતો ત્યારે મેઘો મન મૂકીને વરસ્યો હતો, એટલા માટે કે દુનિયા પર વરસાદની મેઘરાજાની મહેર રહે અને દેશ આબાદ, દુનિયા આબાદ રહે, કે એનાથી આદિવાસી બી એમના જંગલની રીતે, લોકો બી એમની રીતે આગળ વધે ને દેશ દુનિયા બી આગળ વધે. ખૂબ સરસ થીમ પર તમે કામ કરી રહ્યા છો અને ડ્રોઈંગ પણ બતાવી રહ્યા છો. શું નામ છે આપનું? રાજેશ્રી. અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કરો છો અને શું કંડાર્યું છે આપને? કિસ પ્રકાર કા ડ્રોઈંગ કિયા હૈ? વુમેન, ફેમિનિસ્ટ. વુમન આપને દિખાયા હૈ, તો અગર વુમન્સ કી બાત કી જાય તો એક સ્ત્રી કિતના કામ કરતી, એક વુમન કિતના કામ કરતી હૈ, તો આપ ઉસકો કેસે ડિસ્ક્રાઇબ કરોગે? ધ થિંગ ઇઝ કે જૈસે મેં બચ્ચે કો સિખાતે, જૈસે લડકી પેદા હોતી હૈ ઉસે સિખાતે, યે કામ કરો તુમ્હારી શાદી કે બાદ એસે હોગા વૈસે હોગા તુમ્હે કામ આયેગા, બટ વી ફોરગેટ કે વો એક બચ્ચા હૈ, એક લડકી હૈ, સિર્ફ લડકી કરકા નહીં હૈ, એક બચ્ચા હૈ, ઉસે ખેલના કૂદના વો સબ હોતા હૈ. જૈસે શાદી હોતી હૈ, ઇસમે દિખાયા હૈ કે એક બ્રાઇડ હૈ, તો શાદી હોતી હી ઉસકે સારે સપને સબ કુછ સ્ટોપ હો જાતા હૈ, દબા કર રખતી હૈ. બટ ટુડે જનરેશન ઇઝ 21st century, તો હમે ખુલ કર જીના ચાહીએ, જૈસે લડકે જીતે ઇક્વલિટી હોના ચાહીએ.
બહુ હી અચ્છા દિખાયા આપને ઘણા બધા લોક છે તમને પણ મુલાકાત લઈએ શું નામ છે આપનું પાયલ ખાલસા પાયલ ખાલસા અને પાયલ તમે શું ડ્રોઈંગ કરો છો મેં બે પેઇન્ટિંગ કરી છે જે બે નેચર ઉપર છે નિર્ભારિત એક છે કિંગ ફિશર બનાવ્યું છે મેં જે રિપ્રેઝેન્ટ કરે છે ફૂલ ઓફ કલર્સ ઓફ લાઈફ એન્ડ સેકન્ડ ઇઝ એબસ્ટ્રેક્ટ આર્ટ કર્યું છે મેં વિચ રિપ્રેઝેન્ટ્સ લેડી ઓફ અબેન્ડન્સ મીન્સ વેલ્થ એન્ડ પ્રોસ્પરિટી શો કરે છે એ રીતનું રિપ્રેઝેન્ટ કર્યું છે તો મિત્રો બીજા ઘણા આર્ટિસ્ટ છે તેમની પણ મુલાકાત લઈએ કે તેમણે કયા પ્રકારનું ડ્રોઈંગ બનાવ્યું છે અલગ અલગ જગ્યાઓથી આર્ટિસ્ટો જોડાયા છે અને બધા આર્ટિસ્ટોએ ખૂબ સુંદર રીતે કંડાર્યું છે પોતાની કલાને શું નામ છે આપનું ટીના ચેરિસ અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે મેં ડ્રોઈંગ કર્યું છે સોશિયલ થીમ પર કે મેં 5 વર્ષ જોબ કરી રૂરલ એરિયામાં અને 5 વર્ષ જોબ કરી છે અર્બન એરિયામાં તો ત્યાં લેડીઝને જે જે પ્રોબ્લેમ્સ થાય છે મારી થીમ છે ગોલ્ડન કેજીસ મતલબ કે ત્યાં પણ સ્ત્રીઓ બંધાયેલી છે પોતાના ટેલેન્ટ બહાર કાઢી નથી શકતી અમુક સોશિયલ ઇસ્યુઝના લીધે અહીંયા સ્ત્રીઓ પાસે ટેલેન્ટ છે બધું છે પણ એ પોતાનું જે ટેલેન્ટ છે એક એરિયામાં બાંધી દે છે કે બાળકો છે કે હસબન્ડ છે કે ગમે અને પોતાની ટેલેન્ટ બહાર એ એમાંથી નીકળવા જ નથી માંગતા એકચ્યુઅલી અને બીજું થીમ છે જેમાં બાઉન્ડ્રીઝ બતાવેલી છે બરાબર તો એ બાઉન્ડ્રીઝ છે પ્રોટેક્ટિવ છે બરાબર બધા પ્રોટેક્ટ કરવા માગે છે એને પણ એનો પ્રોટેક્ટેડ નથી રહેવું એને પોતાને સ્વતંત્રતા જોઈએ છે એટલે એનું નામ છે હોપ ફોર ધ સ્કાય એનું ખુલ્લું આકાશ જોઈએ છે કંઈ બી કરવા માટે કંઈ બી પોતાનું ટેલેન્ટ બહાર કાઢવા માટે તો એ આકાશ એની રાહ જોઈ રહ્યું છે પણ એ કરી શકતા નથી સમટાઈમ્સ ખૂબ સરસ ડ્રોઈંગ બનાવ્યું છે સાથે સાથે શબ્દમાં પણ સરસ રીતે વર્ણવી રહ્યા છો આપનું શું નામ છે શોભના દવે ઉંમર કેટલી છે આપની 58 પૂરા થયા 59માં શરૂ થયું શું વાત છે અને ઘણા બધા નાના આર્ટિસ્ટ પણ જોડાયા છે તમારી આજુબાજુમાં એમનું પેઇન્ટિંગ પણ તમારી આજુબાજુ લાગેલું છે અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું કાગળમાંથી ક્વિલિંગ આર્ટ કરું છું કાગળની પટ્ટીમાંથી બનાવવામાં આવે છે અને જે અત્યારે બનાવે છે બધા નાના નાના કાર્ડને એવું બનાવે છે મેં 37 વર્ષ સુધી ગવર્મેન્ટ ટીચરની જોબ કરી અને એમાં મેં દિવાળી કાર્ડને એવું બધું આવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવડાવતી હતી પણ આ છેલ્લા 2 વર્ષથી મને એમ થયું કે હું આવી કંઈક મોટી ફ્રેમ બનાવું અને છેલ્લા 2 વર્ષથી મેં આ શરૂ કર્યું છે તો લગભગ 15-1 જેટલી ફ્રેમ બનાવી છે અત્યારે કાગળમાંથી જ ડ્રોઈંગ બનાવું છું એકદમ ડિફરન્ટ અને યુનિક છે હજી ક્યાંય નથી હમણાં ઉદયપુર મેં એક્ઝિબિશન કર્યું તો ત્યાંય બધાને ખૂબ નવું લાગ્યું અને અહીંયા બધાને ખૂબ નવું લાગે છે કારણ કે આ વસ્તુ હજી ક્યાંય કોઈને જોવા મળતી જ સિનિયોરિટી અહીંયા દેખાય રહી છે અહીંયા દેખાય છે સિનિયોરિટી દેખાઈ રહી છે આપનું શું નામ છે શનાયા બાને અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું મેં એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ કર્યા છે એમાંથી મારું એક પેઇન્ટિંગ કહે છે કે બ્યુટી ઓફ નેચર બતાડે છે કારણ કે મેં એક પીકોક બનાવ્યો છે અને બીજું એક કોમ્બિનેશન્સ ઓફ કલર્સ એન્ડ મીડિયમ્સ એટલે મેં એમાં એ વાળામાં મેં એક્રેલિક અને 3D લાઇનર્સ યુઝ કરેલા છે વાત છે સરસ રીતે બોલી રહ્યા છે શું નામ છે આપનું મારું શૈની પટેલ છે અને શૈની તમે ડ્રોઈંગ બનાવ્યું છે હા મારું છે ને એક એબસ્ટ્રેક્ટ છે અને બીજું રાજસ્થાની વુમેન છે રાજસ્થાની વુમેનનો મેસેજ આપવા માગું છું કે બધા હવે ધીમે ધીમે છે ને શું કહેવાય વધવા માંડ્યા છે એ લોકો આપણું પોતાનું જે આપણું જૂનું કલ્ચર છે ને એ ભૂલી ગયા છે એના હું થોડું એ હું મેસેજ આપવા માગું છું કે તમે છે ને ભૂલશો નહીં આપણું કલ્ચરને અને જે બીજો છે એ મારું એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ છે જેમાં એક વુમેન છે ને વુમેન ટ્રીના જોડ બેસી છે અને પીકોક છે એની બાજુ જે આખું બ્યુટીને વર્ણન કરે છે આપની ઉંમર કેટલી છે મારી 15 તો મિત્રો આટલી ઉંમરની આ દીકરી એક મેસેજ આપી રહ્યો છે કે આપણા કલ્ચરને આપણે ભૂલવું ન જોઈએ શું નામ છે આપનું ટ્વિંકલ શર્મા તમે ડ્રોઈંગ બનાવ્યું છે યા મેમ શું બનાવ્યું કેનવસ પેઇન્ટિંગ બનાવ્યું છે એને 2 મેસેજ મળ્યા છે મેને એકમાં ફ્રીડમ છે અને એકમાં લવ ઓફ રાધા કૃષ્ણ છે ફ્રીડમ વિશે આપ કેટલું જાણો કેટલી ફ્રીડમ હોવી જોઈએ આપણને ફ્રીડમ હોવી જોઈએ વધારે વધારે જેટલી હોવી જોઈએ એટલી સારી ફ્રીડમ હોવી જોઈએ વધારેમાં વધારે જેટલી હોય એટલી સારી શું નામ છે આપનું મારું નામ પટેલ શીતલ છે અને તમે કયા પ્રકારનું ડ્રોઈંગ બનાવ્યું ગ્રાફિક્સ પર કરેલું પેઇન્ટિંગ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અત્યારે બધા બહુ ઓછા કરે છે જે મેં એના પર એ થીમ ઉપર મેં પેઇન્ટિંગ કર્યું છે તમારી આજુબાજુ ઘણા નાના નાના આર્ટિસ્ટો છે અને ખૂબ સરસ અને મોટી મોટી પણ વાતો કરી રહ્યા છે તો શું કહેવા માગશો કે બધા આર્ટિસ્ટો અહીંયા મળ્યા છે નાનાથી માંડીને મોટા આર્ટિસ્ટો કંઈક ને કંઈક શીખવાડી જાય છે નાના આર્ટિસ્ટો જોડથી ઘણું બધું શીખવા મળે છે અમને નવું નવું ક્રિએટિવ એ લોકો કંઈનું કંઈ પણ નવું કંઈક લાવતા હોય છે એનું જોઈને અમને પણ ઘણું બધું શીખવા મળે છે
નાના આર્ટિસ્ટો પાસેથી સિનિયર આર્ટિસ્ટો મોટા આર્ટિસ્ટો પણ શીખી રહ્યા છે. શું નામ છે આપનું? રેના દેસાઈ. મેં એક સીનરી કરી છે બીચ વેની, અને મને બીચ બહુ ગમે છે એટલે મેં એ ડ્રો કર્યું છે. અને મારું સેકન્ડ ડ્રોઈંગ એક એબ્સ્ટ્રેક્ટ ડ્રોઈંગ છે, મેં એમાં એક ગણપતિ બાપા ડ્રો કર્યા છે. બીજા પણ આર્ટિસ્ટ છે, શું નામ છે આપનું? રોશની જોશી. મેં એક રાણકી વાવનું પાટણમાં એમનું સ્કલ્પચર કર્યું છે કે આમ આપણી સંસ્કૃતિને ભૂલવી ના જોઈએ, એટલે મને મૂર્તિઓ બહુ ગમે છે, તો લાઈવ પેઇન્ટિંગ મને કર્યું છે અને એક ઉપર ગણેશા કર્યા છે. રાણકી વાવની હિસ્ટ્રી જાણો છો? એટલે ને પણ આમ મને બહુ શોખ છે એવું બધું. એક વાર એક હા. બીજા પણ સિનિયર આર્ટિસ્ટ છે કે જે ઘણા બધા આર્ટિસ્ટોને ઇન્સ્પાયર પણ કરી રહ્યા છે, વર્ષોથી ડ્રોઈંગ કરી રહ્યા છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? હંસાબેન પટેલ. હંસાબેન, તમે આટલા વર્ષોથી ડ્રોઈંગ કરો છો અને સાથે સાથે એક નવા આર્ટિસ્ટો, ઉભરતા આર્ટિસ્ટો આવી રહ્યા છે, સાથે જ આપણે મુલાકાત લીધી કે રાણકી વાવ જોઈને ડ્રોઈંગ કરવી ગમે છે, પણ હિસ્ટ્રી ઇતિહાસ શું છે, જો નવા આવતા આર્ટિસ્ટોને તમે શું મેસેજ આપશો અને તમે શું શીખી રહ્યા છો તેમની પાસેથી? નવા આર્ટિસ્ટોને અત્યારે તો સ્ટુડન્ટ કેટેગરીમાં છે, એ લોકોએ તો કોઈ પણ વસ્તુને હાથમાં લેવાની, નેચર હોય, પાંદડા હોય, કંઈ પણ સુકાયેલું ઝાડનું થડિયું હોય, એની ઉપર ઘણી બધી ડિઝાઇનો આવતી હોય છે. કોપી કરો એ પણ સારું છે, પણ કોપી કરતાં પોતાની ઓન ક્રિએશન બહુ જ જરૂરી છે, તો ખબર પડે કે તમારામાં કેટલું છે, તમે આર્ટને શું સમજો છો, આર્ટને શું શીખો છો, એ બહુ જરૂરી છે. પહેલું તો એ શું છે, ક્લાસીસમાં તમે જાઓ ને એટલે ક્લાસીસમાં દરેક વ્યક્તિને આર્ટ આવડતું નથી હોતું, પણ એને શીખવાડવા માટે પહેલાં કોપી કરા, પણ કોપી કરતાં કરતાં બાળકોને કે સ્ટુડન્ટ હોય કે સાવ નાના બાળકો હોય, પણ એને વસ્તુ ગોળ વસ્તુ શું છે એ સમજાવીને ગોળ પરથી કયા કયા ડ્રોઈંગ થઈ શકે એ સમજાવવાનું. અત્યારે નેચર ઉપર તમે કંઈ ના કરો, પણ નેચર તો આવડે ને, નેચરમાં પાંદડા છે, સુકાયેલા પાંદડા છે, અને જે નવા અત્યારે મોન્સૂનમાં એના જે કલર એટલા સુંદર હોય, એ કલરનો ઉપયોગ કરી, પાંદડા દોરો ને એ કલરનો ઉપયોગ કરીને તોય પેઇન્ટિંગ તમારું સુંદર જ બને. કારણ કે કોપી કરવાથી શું થાય છે કે તમને બીજાની ઇમેજ દેખાયા કરે કે આ આનું પેઇન્ટિંગ છે, આ આને દોર્યું છે, પણ એવું કરવાથી શું ફાયદો, આપણું કરેલું જોઈએ, એ ક્લાસીસવાળાએ શીખવાડવું જોઈએ. આટલા બધા આર્ટિસ્ટો એક જ પ્લેટફોર્મ પર ભેગા થયા છે તો શું કહેવા માંગશો? એક તો સારું છે આટલા બધા આર્ટિસ્ટો ભેગા થયા છે, એમાં સ્ટુડન્ટો છે, મોટા છે, નાના છે, મીડિયમ છે, બધા જ દરેકે પોતાની આર્ટને બતાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. ઘણાએ વોટર કલર કર્યા છે, ઘણાએ એક્રેલિક કલર કર્યા છે, ઘણાએ આમ શું કહેવાય ડ્રાય પેસ્ટલથી કર્યું છે, એટલે એક યુનિકી બતા, પણ તમારું ઓન પેઇન્ટિંગ હશે ને તો તમને વારે ઘડીએ જોવાનું મન થશે. બીજું ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગને જોયા. એક એક પેઇન્ટિંગ પેઇન્ટર ખૂબ સરસ મજાનો મેસેજ પણ આપી રહ્યા છે. સપ્તરંગી જીવનના 7 રંગો, અને રંગોમાં પણ કેટલા સુંદર મજાના કલર આપણે પૂરવા જોઈએ, આ જીવનને કેટલું રંગીન બનાવવું જોઈએ, પોતાનામાં જે પણ આર્ટ હોય એને કેવી રીતે ખીલવવી જોઈએ, નાના અમથા આર્ટિસ્ટ પણ કેટલા સરસ મજાના મેસેજ આપી જાય છે. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવી સફર અમે જઈશું, તમારા સુધી સુંદર મજાની વાતો લઈને આવીશું. તમારી હોસ્ટ એન્ડ હોસ્ટ મિત્રને રજા આપો, આવજો.